यूसीसी यूनिफॉर्म सिविल कोड बाबते गुजरात आबकारी अध्यक्ष चैतर वसावानी स्पष्टता वसावन स्टेंड के वसे सु राजीनामो आपसे आम आदमी पार्टी माथे आवनार अत्यार सुधी आ यूसीसी नी बाबत होय के बीजी बाबत हो दरेक बाबत हो आम आदमी पार्टी अमने कोई जग्याए रोक्या नथी अमे खुल्लो विरोध करीए छे अने खुल्ला स्टेज पर अमे जईए छे आवनार दिवसोमां भी अमे समाज साथे उभा छे पार्टी आम आदमी पार्टी अमने खूब आपू छे अने आवनार दिवसोमां पण पार्टी साथे रहीने पण अमे विरोध करीए छे करवाना छे જ્યારે પણ આવું જણાશે ત્યારે અમારો આદિવાસી સમાજ ખૂબ મોટો છે આદિવાસી સમાજ જ્યારે નક્કી કરશે ત્યારે અમે આદિવાસી સમાજ સાથે ઊભા રહીને નિર્ણય પણ અમે લઈશું જ્યારે અમારી આમ આદમી પાર્ટી ડ્રાફ્ટ તૈયાર થયા પછી જાહેરમાં સમર્થન કરશે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના નિર્ણય પછી જો અમારો સમાજ કહેશે તો અમે નિર્ણય પણ રાજીનામું આપવાનો નિર્ણય પણ અમે સમાજને સાથે રાખીને કરીશું આજે ખાસ કરીને આવનારા દિવસોમાં રાજસ્થાન મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવે છે અને લોકસભાની ચૂંટણી પણ આવે છે તો આદિવાસી સમાજની અંદર આ મુદ્દો કેટલો જાગૃત છે કારણ કે ગુજરાતની અંદર જે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ મોટો આદિવાસી સમાજ છે અને લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે તો એ વિસ્તારમાં કેવી રીતે લોકો સુધી આમ આદમી પાર્ટી આ વાત પહોંચાડશે 2024ની લોકસભાની ચૂંટણી છે એને ધ્યાને રાખીને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવા માટે ભાજપ સરકારે આ અમલીકરણ કરવાની વાત તો કરી દીધી છે પણ હવે ભાજપા સરકાર આમાં ઘેરાઈ ગયેલી છે એમાં આવનાર લોકસભામાં 47 બેઠકો આદિવાસી રિઝર્વ છે 62 બેઠકો પર આદિવાસી સમાજ પ્રભુત્વ ધરાવે છે એમાં ગુજરાતમાં 4 બેઠકો રિઝર્વ છે રાજસ્થાનમાં 4 બેઠકો છે મધ્યપ્રદેશમાં 6 છે અને સાથે સાથે મહારાષ્ટ્રમાં 3 છે તો આવનાર દિવસોમાં જો ભાજપ સરકાર યુસીસી કોડ લાગુ કરશે અને એમાં આદિવાસી સમાજનો સમાવેશ કરશે તો અમારી 62 બેઠકો પર એમને ભાજપને બેઠવું પડશે દેશમાં 487 વિધાનસભાની બેઠકો અમારી રિઝર્વ છે એમાં પણ આદિવાસી સમાજ એના વિરોધમાં જશે એટલે ચોક્કસ મુસ્લિમને ટાર્ગેટ કરવાનો હતો પણ ટાર્ગેટ આદિવાસી સમાજ થઈ ગયો છે અને એમાં ભાજપ સરકાર ઘેરાવાની છે અને આવનાર દિવસોમાં અમે દરેક લોકો વચ્ચે જવાના છે અને આમાં લોકોને સમજાવીને અમે ખૂબ મોટા પાયે આનો વિરોધ કરવાનો છે પ્રભુભાઈ વસાવાએ ગુજરાત પ્રદેશના આમ આદમી પાર્ટીના પ્રભારી સમર્થન કર્યું છે તો સોશિયલ મીડિયા પર રાજીનામું આપ્યું છે બાબતે શું કહેશો તમે હજુ ડ્રાફ્ટ તૈયાર થયો નથી આમાં કોને સમાવવાના છે કોને નથી સમાવવાના એવું સ્પષ્ટ નથી